વાપીની જાણીતી એવી સેન્ટ ફ્રાન્સિસ શાળાની શિક્ષિકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઘટના જૂની છે, પરંતુ મામલો હવે સામે આવ્યો છે. વાત છે સપ્ટેમ્બર મહિનાની કે જ્યારે સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલની શિક્ષિકા ઉર્વશી પટેલે ધોરણ 8ના વિદ્યાર્થીને ડસ્ટરથી ખૂબ માર માર્યો હતો. જોકે આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. માત્ર એક નહીં પરંતુ બીજા પણ કેટલાક વિદ્યાર્થીઓને શિક્ષિકાએ ડસ્ટરથી માર માર્યો છે. જે વિદ્યાર્થીને વધુ માર પડ્યો તેના પિતાએ શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ કરી, પરંતુ સંચાલકોએ વાત કાને ન ધરતા વિદ્યાર્થીઓના વાલીઓ શિક્ષણ અધિકારી સુધી પહોંચ્યા અને પછી મામલો ગંભીર બન્યો. હાલ તો વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વાપીની સેન્ટ ફ્રાન્સિસ શાળાની આ ઘટના છે. શિક્ષિકા ઉર્વશી પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, કારણ કે સપ્ટેમ્બર મહિનામાં ઉર્વશી પટેલ દ્વારા એક વિદ્યાર્થીને ડસ્ટર દ્વારા માર મારવામાં આવ્યો હતો અને જે તે સમયે તેમના પિતા દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ શાળાના સંચાલકોએ વાત કાનમાં ન લીધી અને ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી સુધી વાત પહોંચી અને મામલો ગંભીર બની ગયો અને હાલ વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે ક્લાસરૂમના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને તેમાં જોઈ શકાશે કે કઈ રીતે શિક્ષિકા વિદ્યાર્થીને માર મારી રહી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા માનવ ઠાકોર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. માનવ, સપ્ટેમ્બર મહિનામાં એક શિક્ષિકા દ્વારા જે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો, ઘટના હવે સામે આવી છે, સીસીટીવી સામે આવ્યા છે, તેમાં સાફ જોઈ શકાય છે, શિક્ષિકા વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે? જી મનીષા, આ ઘટના છે 23/9/2017 ની વાપીના ચલા વિસ્તારમાં જે સાયન્સ ફ્રાન્સિસ સ્કૂલ છે તેની આ ઘટના છે. આ ઘટનામાં એ બની હતી કે જે ટીચર છે ઉર્વશીબેન પટેલ દ્વારા જે રીતે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો, ને આ ઘટનામાં તેઓ એક નહીં પણ બે ત્રણ વિદ્યાર્થીઓને એક સાથે માર્યા હતા. પરંતુ જે આ જે આ ધોરણ 8 નો જે આ વિદ્યાર્થી છે તેના પરિવારને આ મામલે ફરિયાદ કરી હતી. જોકે પરિવારે બીજા દિવસે આચાર્ય અને પ્રિન્સિપાલ તેમજ અન્ય લોકોને ફરિયાદ કરી હતી, પરંતુ તે વખતે કોઈ પણ પ્રકારની પગલા જે લેવા જોઈએ તે લેવા. હવે જે સીસીટીવી બહાર આવ્યા છે તેને લઈને વાપી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે. જી આભાર માનવ, આપને માહિતી આપવા માટે.